સુરતના વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણીએ દિનેશ નાવડિયાનો કર્યો ખુલ્લેઆમ વિરોધ. ઉદ્યોગપતિને બદલે ભાજપ કાર્યકર્તાને ટિકિટ આપવાની કરાઈ માંગ. સુરત વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણીએ દિનેશ નાવડિયાનો કર્યો ખુલ્લેઆમ વિરોધ. ઉદ્યોગપતિને બદલે ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ આપવાની માંગ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે મૂર્તિઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે, તો આ દરમિયાન ટિકિટ માટેની ખેંચતાણ પણ જાહેરમાં સામે આવી છે. સુરતમાં પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછાથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાનો ખુલ્લેઆમ વિરોધ કરતા જોવા મળ્યા. કુમાર કાનાણીએ ભાજપના નિરીક્ષકોને કહ્યું કે ઉદ્યોગપતિ નહીં પરંતુ પાયાના કાર્યકરોને ટિકિટ આપવામાં આવે. કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું કે ઉદ્યોગપતિએ ભાજપ માટે કોઈ દિવસ કામ કર્યું નથી. આ સાથે જ કુમાર કાનાણીએ ભાજપનું મોવડી મંડળ પક્ષના હિતમાં યોગ્ય નિર્ણય લેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આપણે જણાવી દઈએ કે સુરતની 12 વિધાનસભા બેઠક પૈકી સૌથી મહત્વની બેઠક વરાછા વિધાનસભા ગણાય છે. વરાછા બેઠક પોઈત પાટીદારોનો ગઢ ગણાય છે. કુમારા કાનાણી વરાછા બેઠક પરથી છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય છે અને ટર્મમાં પણ તેઓ અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે એવો આડકતરો ઇશારો પણ કુમાર કાનાણીએ કરી દીધો. કુમાર કાનાણીએ કહ્યું કે 10 વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું. વરાછા બેઠક પર લોકો મને પસંદ કરશે. મેં વરાછા વિસ્તારના લોકોની સમસ્યા સાંભળી છે. લોકોનો અવાજ બનીને સતત લડતો રહ્યો છે. વધુમાં કાનાણીએ કહ્યું કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ માંગવાનો અધિકાર છે, પરંતુ કોઈ ઉદ્યોગપતિ આવીને ટિકિટ માંગે એ મને યોગ્ય નથી લાગતું. કોઈ ઉદ્યોગપતિ કેવી રીતે પ્રતિનિધિત્વ અપાય તેવો સવાલ પણ પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કર્યો. કાનાણીએ વધુમાં જણાવ્યું કે ભાજપનું કામ ભાજપના કાર્યકર્તાઓ કરે છે. દરેક કામગીરી માટે કાર્યકરો દોડતા હોય છે. ઉદ્યોગપતિ કે કોઈ સમાજના આગેવાનો દોડતા નથી હોતા. કોઈ ઉદ્યોગપતિ ભાજપના શુભેચ્છક હોઈ શકે, કોઈ સમાજના આગેવાન હોઈ શકે, પરંતુ ભાજપના કાર્યકર્તા નથી. જોકે કાનાણીએ જણાવ્યું કે ભાજપનું મોવડી મંડળ જે કોઈને પણ પસંદ કરશે તેને અમે સહકાર આપીશું. મહત્વપૂર્ણ છે કે સુરત 12 વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં 6 બેઠક માટે ટિકિટ વાચકોને સંભાળ બધાને પોતપોતાનો દાવેદારી કરવાનો અધિકાર છે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલિકા છે, ભારતીય જનતા પાર્ટીના જે નિયમો છે, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એ કાર્યકર્તાઓને ટિકિટ માંગવાનો અધિકાર છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિ આવે, કોઈ ઉદ્યોગના નેતાઓ એના ઉદ્યોગપતિઓ આવીને એમ કે અમને નેતૃત્વ આપો, તો હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ માંગવાનો 100% અધિકાર છે. પણ કોઈ ઉદ્યોગપતિનું નેતૃત્વ આવીને એમ કે અમને પ્રતિનિધિત્વ, શેનું પ્રતિનિધિત્વ? ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રતિનિધિત્વ આપવાનું હોય તો કાર્યકર્તાને આપવાનું.